જામનગરથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં ડેન્ગ્યુને કારણે વધુ એક મોત થયું છે. 62 વર્ષીય વૃદ્ધનું ડેન્ગ્યુને કારણે મોત થતા ડેન્ગ્યુથી થયેલા મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. જામનગરમાં ડેન્ગ્યુએ પોતાનો કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં 11 લોકોને વટાવી ચૂક્યો છે ડેન્ગ્યુથી મોતનો આંકડો. 62 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે ડેન્ગ્યુને કારણે. સતત લોકો ડેન્ગ્યુના સપડામાં આવી રહ્યા છે. વધુ એક દર્દીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. જામનગરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. ડેન્ગ્યુનો રોગચાળો સતત વકરી રહ્યો છે અને છેલ્લા 5 દિવસોમાં 11 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા? સંવાદદાતા રવિ બુદ્ધદેવ જોડાઈ ગયા છે અમારી સાથે. રવિ, 11ને આંબી ગયો છે મોતનો આંકડો, શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેર પછી જામનગરમાં ડેન્ગ્યુના કેસો છે તે છેલ્લા 2 માસમાં ખૂબ જ સંખ્યા છે તે નોંધપાત્ર બની છે. 1100થી વધુ ડેન્ગ્યુ પોઝિટિવના કેસો સાથે 11થી વધુ દર્દીઓ છે તેના મોત થઈ ચૂક્યા છે. તેમાં આજે એક મોતનો આંકડો છે તે વધ્યો છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક 62 વર્ષીય વૃદ્ધનું મોત છે. 8 દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ આજે જીજી હોસ્પિટલમાં થયું છે. આ આંકડો માત્ર જીજી હોસ્પિટલનો છે, 11 મોતનો. એ સિવાય પણ અન્ય ખાનગી હોસ્પિટલો મળીને કુલ 14 દર્દીઓ જે જામનગરના છે તેનું ડેન્ગ્યુ પોઝિટિવમાં મોત થયું છે. છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાવાઓમાં દમ ન હોય તેવું પણ આ આંકડાઓ છે તેની સંખ્યાને જોતા લાગી રહ્યું છે. જી રવિ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અને હવે વાત કરીએ મહારાષ્ટ્રના ચૂંટણી જંગની. મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઈમાં ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતી બહુમતીવાળા વિસ્તારોમાં મુખ્યમંત્રી પ્રચાર કરી ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. જોગેશ્વરીમાં ગુજરાતી સમાજના ઉદ્યોગકારો સાથે મીટિંગ કરશે. ત્યારબાદ બપોરે 12 વાગે ભાજપના ઉમેદવાર ભારતી લાવેકર માટે વર્સોવામાં ગુજરાતીઓના સંમેલનને સંબોધિત કરશે. બપોરે 2 વાગે બાંદ્રામાં તેઓ ડાયમંડ ઉદ્યોગકારો સાથે લંચ લેશે. સાંજે 4 વાગે વિલે પાર્લે વેસ્ટમાં ફિલ્મ, ટીવી અને થિયેટરના ગુજરાતી કલાકારો સાથે સંવાદ કરશે. સાંજે 5:45 મલાડ વેસ્ટમાં ગુજરાતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મીટિંગ કરશે. સાંજે 6:30 ભાજપના ઉમેદવાર રમેશ સિંઘ માટે મલાડ વેસ્ટમાં આયોજિત રોડ શોમાં તેઓ ભાગ લેશે. રોડ શો મલાડ વેસ્ટના જૈન દેરાસરથી શરૂ કરીને નટરાજ માર્કેટ, રામચંદ્ર લેન, માર્વે રોડ, આદેશ દુગ્ધાલય, ગોરસવાડી, એસપી રોડ થઈને બોરધન નગરમાં પૂરો થશે. રાત્રે 8 વાગે વિલે પાર્લેમાં ગુજરાતી સંમેલનને તેઓ સંબોધિત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઈ પહોંચ્યા છે અને આ તેમના આજના દિવસનો કાર્યક્રમ છે. ભાજપના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરવાના છે. વિવિધ કાર્યક્રમોનું તેમના માટે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી સંમેલન સાથે તેઓ મુલાકાત કરવાના છે, ગુજરાતી સંમેલનને સંબોધિત કરવાના છે. ડાયમંડ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. આ સાથે જ ગુજરાતી કલાકારો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને પ્રચાર કરવાના છે.